नमस्कार मित्रों, स्वागत छे तमारू HNG स्टडी पॉइंट यूट्यूब चैनल ना एक नवा वीडियो मा। मित्रों, आज ना आ वीडियो मा आपने हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी द्वारा जे ऑक्टोबर डिसेम्बर 2021 नी अंदर जे जे पण परीक्षाओ लेवानी छे ए तमाम परीक्षाओनी तारीखो कई हशे अने एनी पद्धति कई हशे एना विशे वात करवाना छे। मित्रों, HNG स्टडी पॉइंट यूट्यूब चैनल द्वारा तमने हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटीनी तमाम माहिती पूरी पाडवामां आवे छे। आ उपरांत जे परीक्षाओ ऑफलाइन MCQ पद्धतिथी लेवानी छे ए परीक्षाओ माटेना MCQના વિડિયો ચેનલ પર અવેલેબલ છે, અને જે વિડીયો અવેલેબલ નથી એ તમામ વિડીયોની PDF ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે, તમે ત્યાંથી એ ડાઉનલોડ કરીને ઉપયોગમાં લઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। વિડીયો શરૂ કરતા પહેલા વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો। તો આ પરિપત્ર છે યુનિવર્સિટીનો તારીખ 1/12/2021 રોજનો, અને જે પરિપત્રનો વિષય છે ઓક્ટોબર ડિસેમ્બર 2021ની પરીક્ષાની તારીખો અને પરીક્ષા પદ્ધતિ અંગે। તો અહીં આપણને નીચે જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે સર્વને જણાવવાનું કે ઓક્ટોબર ડિસેમ્બર 2021ની પરીક્ષાઓ શરૂ થવાની તારીખો અને પદ્ધતિ નીચે મુજબ રહેશે। તો એની અંદર સૌ પ્રથમ છે સ્નાતક કક્ષાની સેમેસ્ટર 5ની પરીક્ષાઓ, એટલે કે BA, BCOM, BSc, BBA, BRS, BSW વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર 5ની પરીક્ષાઓ। તો આ પરીક્ષાઓ 27/12/2021 રોજથી શરૂ થશે, અને એની પદ્ધતિ છે લેખિત પેન પેપર પદ્ધતિ, એટલે કે આપણે દર વખત જે થિયરી બેઝ આવે છે એવી રીતે લેખિત પેન પેપર પદ્ધતિ। અને આ પેપર સ્ટાઇલ કેવી હશે એનો એક વિડીયો હું 1-2 દિવસની અંદર ચેનલ પર અપલોડ કરી દઈશ। આ ઉપરાંત વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 3ની પરીક્ષાઓ, આ પરીક્ષાઓ 29/12/2021 રોજથી શરૂ થશે, જેની પદ્ધતિ છે લેખિત પેન પેપર। એની અંદર છે MA, MCOM, BEd, MSc વગેરે જેની અંદર સેમેસ્ટર 3ની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એમની પરીક્ષા પણ લેખિત પેન પેપરથી યોજાશે, અને આ પરીક્ષાઓ 29/12/2021 રોજથી શરૂ થશે। સ્નાતક કક્ષાની પદવી પર અભ્યાસક્રમની સેમેસ્ટર 3ની પરીક્ષાઓ, આ પરીક્ષાઓ 29/12/2021 રોજથી શરૂ થશે, અને આ પરીક્ષાઓ પણ લેખિત પેન પેપર પદ્ધતિથી યોજવામાં આવશે। આ ઉપરાંત વાત કરીએ તો સ્નાતક કક્ષાની સેમેસ્ટર 3ની પરીક્ષાઓ, એટલે કે BA, BCOM, BSc, BBA, BRS, BSW વગેરેની અંદર સેમેસ્ટર 3ની પરીક્ષાઓ, આ પરીક્ષાઓ તારીખ 6/1/2022 રોજથી શરૂ થશે, અને આ પરીક્ષાની પદ્ધતિ હશે MCQ OMR ઓફલાઈન પરીક્ષાઓ, એટલે કે તમારે પરીક્ષાની અંદર MCQની OMR જે આવે છે એ સીટ આપશે અને એના જવાબ આપવાના રહેશે, અને આ પરીક્ષાઓ ઓફલાઈન પદ્ધતિથી યોજવામાં આવશે। આ ઉપરાંત વાત કરીએ તો સ્નાતક કક્ષાની સેમેસ્ટર 1ની પરીક્ષાઓ, એટલે કે જે વિદ્યાર્થીઓ HNU ની અંદર નવું એડમિશન મેળવ્યું છે એની કોઈ પણ કોલેજની અંદર BA, BCOM, BSc, BRS, BSW કોઈ પણ સેમેસ્ટર 1ની અંદર એડમિશન મેળવ્યું છે એવા વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ 19/1/2022 રોજથી શરૂ થશે, અને આ પરીક્ષા MCQ OMR ઓફલાઈન પદ્ધતિથી યોજવામાં આવશે 19/1/2022 રોજથી। આ વિદ્યાર્થીઓને કોલેજમાં જઈને MCQની અંદર MCQ સીટની અંદર ABCD માંથી સાચો જવાબ ટીક કરવાનો રહેશે। આ પરીક્ષાઓ માત્ર ઓફલાઈન પદ્ધતિથી યોજવામાં આવશે, પણ એની અંદર MCQ હશે। આ ઉપરાંત વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 1ની પરીક્ષાઓ, તો આ પરીક્ષાઓ 19/1/2022 રોજથી શરૂ થશે, આ પરીક્ષાઓ લેખિત પેન પેપર પદ્ધતિથી યોજવામાં આવશે। આ ઉપરાંત વાત કરીએ તો સ્નાતક કક્ષાની પદવી પર મેળવેલ અભ્યાસક્રમની સેમેસ્ટર 1ની પરીક્ષાઓ, તો આ પરીક્ષાઓ પણ 19/1/2022 રોજથી શરૂ થશે, અને આ પરીક્ષાઓની પદ્ધતિ પણ લેખિત પેન પેપર જ રહેશે। વધુની અંદર જણાવવામાં આવ્યું છે કે જે અભ્યાસક્રમોમાં કાઉન્સિલ લાગુ પડતી હશે તે તમામ અભ્યાસક્રમોની પરીક્ષાઓ કાઉન્સિલની ગાઈડલાઇન મુજબ લેવામાં આવશે, જેની સર્વે નોંધ લેવી, એટલે કે જે LLB આર્કિટેક્ચર વગેરેના કોર્સ છે MBBS એની અંદર જે કાઉન્સિલ લાગુ પડે છે એ પ્રમાણે પરીક્ષાઓ લેવામાં આવશે। તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે
પરીક્ષાની તારીખો અને એની પદ્ધતિ વિશે માહિતી મેળવી, છતાં પણ તમને કોઈ પરીક્ષાની અંદર ખબર ના પડી હોય અથવા એની તારીખ કઈ છે એ ખબર ના પડી હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો, હું ત્યાં તેનો ચોક્કસ રિપ્લાય આપીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. Think that it's progress you're making. Copy and paste pretty faces all the time.